અમદાવાદ શહેરમાં છેલ્લા 5 વર્ષથી ગણપતિ ગણેશ મહોત્સવ તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે ગણેશોત્સવની પણ સંપૂર્ણ ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી છે, તેનું વિસર્જન પણ અમદાવાદમાં કરાશે તથા ગણેશજીને 56 ભોગનો અંકુટ પ્રદાસ અમદાવાદના નિકોલ ખાતે ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી છે. ગણેશ ભક્તો દ્વારા દાદાને રેજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાપાની મૂર્તિનું સ્થાપના કરી સવાર સાંજ આરતી પૂજા કરવામાં આવે છે. વિધ્નહર્તાની ભાવતા ભોજન પ્રસાદ સહિતને વિવિધ રીતે બાપાને 10 દિવસ સુધી ગણેશ યુવક મંડળ દ્વારા સેવા કરવામાં આવે છે, તો આરતી બાદ બાળકો સહિત મહિલાઓ દ્વારા ગરબા રમાડવામાં આવે છે. બોલ શ્રી ગજાનંદ ગણેશજી મહારાજ. અમારા આ ગજાનંદ ગણેશજી મહારાજ છેલ્લા 5 વર્ષથી અમે અહીંયા સેવા પૂજા કરીએ છીએ, અને અમારા એરિયા એટલે કે જે ઠક્કર બાપાનગરમાં મારુતિ ફ્લેટ, ત્રિપતા ફ્લેટ તેમજ ઉત્તમ પાર્કના તમામ ભાવિ ભક્તો બહુ પ્રેમથી, પૂજાથી અને ભાવથી અમે ગજાનંદ ગણેશજી મહારાજની પૂજા કરીએ છીએ, અને અમે બધા એમના સારા આશીર્વાદ મેળવીએ છીએ. અને અમે હજી એવી આશા રાખીએ છીએ કે અમારા આ ગજાનંદ ગણેશજી મહારાજનું નામ, અમારા વિસ્તારનું નામ ખૂબ જ આગળ વધે, ભગવાન પાસે અમે એવી પ્રાર્થના કરીએ છીએ. જય ગણપતિ દાદા. અમે છેલ્લા 5 વર્ષથી આ ગણપતિ સ્થાપના કરીએ છીએ અને દર વર્ષે આ અન્નકૂટનો લાવો દરેક ભાવિક ભક્તોને આપીએ છીએ. તો દરેક ગણપતિ બાપા આપ સૌને હાર્દિક શુભકામના પાઠવીએ એવી શુભેચ્છા. જય શ્રી ગણેશાય નમઃ. અમારે અહીંયા છેલ્લા 5 વર્ષથી અહીંયા ગણપતિનું આયોજન થઈ રહ્યું છે, અને આજે અમારે અહીંયા 56 ભોગનો અન્નકૂટનો આપણે અહીંયા પ્રસાદીનો લોકોને લાભ આપણે અહીંયા આપ્યો છે, બરાબર. અને અમારે અહીંયા 56 ભોગમાં જોડે અમે 1-2 દિવસની અંદર અહીંયા બાળકો માટે રમતગમતનો પ્રોગ્રામ છે, લીંબુ ચમચી છે, ખોખો છે, મ્યુઝિક ખુરશી છે વગેરે છોકરાઓ માટે પ્રોગ્રામ અહીંયા અમે આયોજન કરેલ છે. અને અમારા આ મંદિર, આ ગણપતિ બાપાનું સ્થાપન છે, એની બાજુમાં અમારે અહીંયા બાપા સીતારામની મઢુલી છે, ત્યાં અમારે રોજ જે અહીંયા ભજન મંડળીનો ભજન અહીંયા લોકોના થતા હોય છે અહીંયા. જય શ્રી ગણેશા નમઃ. કેમેરામેન અંકિત દવે સાથે દિવેશ નશીત, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.